ऑफिशियल न्यूज चैनल ऑफ वडोदरा। वडोदरा शहरनी गोत्री जीएमईआरएस हॉस्पिटल ना चौथा वर्ग ना कर्मचारी तरीके फरज बजावता कॉन्ट्राक्ट ना कर्मचारी ने कॉन्ट्राक्टर द्वारा छूटा करी देवामा आवता राष्ट्रीय दलित अधिकार मंच द्वारा जिला कलेक्टर कचेरी खाते आवेदन पत्र पाठवीने रजूआत करवामा आवी हती। तेओ जणाव्यु हतु के जीएमईआरएस गोत्री मेडिकल कॉलेज वडोदरा मा छेल्ला 10 वर्षथी फरज बजावता वाल्मीकि समाजना 50 थी वधु कर्मचारीओ ने आउटसोर्स एजेंसीओ डीजी नागराणी अने एमजी सोलंकी द्वारा कोईपण कारण विना छूटा करी देवामा आव्या छे। मुख्यमंत्री द्वारा रोजगारी आपवाना नाटको थाय छे तो बीजी बाजु पोताना हक माटे लड़नार आ कर्मचारीओ ने छूटा करनार एजेंसीओनी तानाशाही सामे सरकार आंख मीचामणा करी रही छे तेवा आक्षेप कर्या हता। त्यारे दलित समाजना युवानोने न्याय अपावा माटे राष्ट्रीय दलित अधिकार मंच द्वारा जिला कलेक्टर कचेरी खाते आवेदन पत्र पाठवीने रजूआत करवामां आवी हती। जीएमईआरएस मेडिकल कॉलेज અને હોસ્પિટલ ગોત્રી વડોદરા, આ હોસ્પિટલની અંદર 2010 થી જે ડીજી નાગરાણી એમ જે સોલંકીનો કોન્ટ્રાક્ટ ચાલે છે, આ કોન્ટ્રાક્ટમાં છેલ્લા 10 વર્ષથી સફાઈ કામદારમાં નોકરી કરે છે કામદારો। આ કામદારોને સુપરવાઇઝરો રાજપીપળાના છે એવા કલ્પેશભાઈ વસાવા અને અજરભાઈ, આ બંનેઓની દાદાગીરીથી આ કર્મચારીને કોઈ વાંક ગુના વગર 16/7/2021 રોજ છૂટા કરવામાં આવ્યા છે। અને આ છૂટા કરેલા કામદારોની જગ્યાએ બીજા નવા કામદારો લીધા છે। અમારો જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરવાના છીએ। અંબાલાલ સોલંકી। અમને ગોત્રી જીએમઆરએસમાંથી છૂટા કરવામાં આવ્યા છે, એની માટે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે કલેક્ટર ઓફિસે। કોઈ કારણ જ નથી જણાવ્યું તો પછી અમે શું કહી શકીએ? અમે પૂછવામાં આવ્યું તો કે છે ઉપરથી છે, ગાંધીનગરથી છે, પછી એમ અચાનક જેવો તેવો જવાબ આપે છે કે ક્યાંથી, તો કે છે કે ગાંધીનગરથી આવી છે, પછી એમજી સોલંકીએ કાઢ્યું, તે લોકોએ જેમને કાઢ્યું એમને વર્કરોની હાજરી કે કોણ ગેરકાયદેસર છે કોણ કાયદેસર છે એવું કશું જાણ્યું નથી એ લોકોએ। અમે 70-80 કર્મચારી છે। મારું નામ નીરુબેન પંડ્યા। જીએમએસ મેડિકલ કોલેજના જે સફાઈ કામદારો છે એમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે અને 50 કર્મચારીઓ કોરોનામાં જીવના જોખમે કામ કરી રહ્યા છે, એમ છતાં પણ ખોટા સોગંદનામા ઉપર સહી કરવા ઇનકાર કરતા ડીજી નાકરાણી અને એમજે સોલંકી દ્વારા એમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે, ત્યારે આ સરકારની અને એજન્સીઓની તાનાશાહી સામે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવશે અને જો એમને ન્યાય નહીં મળે તો આગળ આક્રમક કાર્યક્રમો પણ આપતા અચકાશું નહીં। રત્નિકાંત ભારતીય, પ્રમુખ ગુજરાત જનતા જાગૃતિ મંચ।